તમે સાચા જ મારજો બરાબર ને ઓલો વિદ્યાર્થીઓ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 14 આંકડા શાસ્ત્ર બરાબર હવે આપણે આંકડા શાસ્ત્રમાં મેં તમને ઘણા બધા દાખલા શીખવાડી દીધા છે હવે આમાં જે આ રકમ છે એમાં ત્રણ વસ્તુ શોધવાની છે મધ્યક મધ્યસ્થ અને બહુલક બરાબર જુઓ હવે આપણે રકમ આપી છે 33 92 95 75 78 58 41 80 64 46 તો આ સંખ્યાનો આપણે મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે બરાબર તો પહેલાં આપણે એનું મધ્યક શોધીશું બરાબર તો મધ્યક બરાબર એટલે એક્સ બરાબર સિગ્મા એક્સ આઈ અપન એફ આઈ તો જુઓ બધી સંખ્યાનો મેં પ્લસ કરી દીધો છે 33 92 95 75 77 58 41 41 86 64 46 જુઓ આ બધી થઈને આપણે કેટલી સંખ્યા થઈ કુલ 11 સંખ્યા થઈ એટલે એને એફ આઈ કહેવાય અથવા તો નંબર ઓફ સંખ્યા એટલે કે એન એન બી કહી શકાય એટલે મેં એફ આઈ લઈ દીધું છે એટલે 11 છે એ એફ આઈની કિંમત છે હવે ઉપર જો કુલ મેં સરવાળો કરી દીધો છે તો કુલ સરવાળો કર્યો એટલે 671 આપણને મળ્યો છે 671 મળ્યો તો હવે નીચેની જે સંખ્યા આપી હોય એના વડે આપણે ભાગાકાર કરીશું તો એનો ભાગાકાર આપણને કેટલો જવાબ જો 11 6 66 ને 11 1 11 એટલે 61 જવાબ મળશે બરાબર પડી ગઈ સમજણ આ જે 61 જવાબ મળ્યો એ આપણને શું મળ્યું મધ્યક મળ્યું શું મધ્યક હવે આપણે મધ્યસ્થ શોધવાનો રહ્યો બાકી તો મધ્યસ્થ શોધવા માટે આપણે આ બધી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં લઈ લઈશું જે આપણી રકમ છે ને કઈ 33 92 95 95 77 58 41 80 64 46 ને આપણે મેં એને જુઓ ચડતા ક્રમમાં લખી લીધી છે જુઓ પહેલાં નાનામાં નાની 33 આવશે એનથી પછી મોટી છે 35 આવશે એનથી પછી 41 પછી ચોગડાવાળી લાઈન પાછી 46 પછી 55 58 64 72 પછી આંટડાવાળી લાઈન એટલે કે 80 90 અને 92 બરાબર જુઓ તો આ સંખ્યા મેં લાઇનમાં લખી દીધી છે એટલે ચડતા ક્રમમાં લખી દીધી છે હવે આપણે એનું મધ્યસ્થનું સૂત્ર જોઈશું તો મધ્યસ્થ બરાબર એટલે કે એમ બરાબર એન પ્લસ 1/2 એટલે કે આ એનું જ્યારે ક્યારે આ સૂત્ર લાગુ પડશે કે જ્યારે આપણી જોડે બેકી સંખ્યા હોય તો બીજું સૂત્ર આવશે એન અપન ટુ મૂ પદ અને પછી પાછું એન પ્લસ 1 મૂ પદ અપન ટુ એવી રીતે એનું સૂત્ર આવે પણ જ્યારે આપણે અયુગ્મ એટલે કે અયુગ્મ સંખ્યા છે તેથી એન પ્લસ 1/2 એન એટલે કે પોતે મૂળ સંખ્યા મૂળ આપણી બધી સંખ્યાઓ છે એ મૂળ સંખ્યા બધી લઈ લેવાની એટલે કુલ સંખ્યા કેટલી છે એન તો 11 છે તો 11 + 1 એન એટલે 11 અને પ્લસ 1 એટલે અપન 2 તો 11 અને 1 કેટલા થશે 12 થશે 12 / 2 એટલે કે શું મળશે 6 મળશે એટલે આપણને છઠ્ઠું પદ છે એ છઠ્ઠું પદ કયું મળશે જુઓ આ લાઇનસર આપણે લેવાનું જો 33મું પહેલું 35મું બીજું 40 ત્રીજું 46 ચોથું 55 પાંચમું અને 58 જે એ છઠ્ઠું પદ મળ્યું એ આપણે શું થયું કહેવાય એને આપણો મધ્યસ્થ મળ્યો કહેવાય બરાબર હંમેશા મધ્યસ્થ શોધવા માટે એને ચડતા ક્રમમાં જ લખવું પડે તો જ આપણે મધ્યસ્થ શોધી શકીએ એના એ સંખ્યા લખવાની નહીં નહીંતર કોઈ પણ બીજો જવાબ આપણને મળે એટલે એનું એ સંખ્યા નહીં લખવાની અને ચડતા ક્રમમાં લખીએ એટલે લાઇનસરમાં જે સંખ્યા આવે એને આપણે મધ્યસ્થ કહીશું પછી આપણે બહુલક તો આમાં બહુલક કોને કહેવાય તો એકની એક સંખ્યા વારંવાર આવતી હોય તો એને બહુલક કહેવાય દાખલા તરીકે 33 તો 33 બે વાર અથવા 3 વાર આવે તો જ આને બહુલક કહેવાય નહીં તો બહુલક કહેવાય નહીં એટલે આપણે કોઈ પણ સંખ્યા એકે બે વાર આવતી નથી એટલે એના આપણે બહુલક છે નહીં એટલે આપણે આમાં આ
दाखला में एम लखीशु कि बहुलक नथी। बराबर, हवे समझ पड़ी गई? मध्यक, मध्यस्थ अने बहुलक एमे बन्ने तमने शीखवाड़ी दीधा से, अने बहुलक पण शीखवाड़ी दीधो, मध्यस्थ पण शीखवाड़ी दीधो, मध्यक पण शीखवाड़ी दीधो। हवे आ दाखला तमने जाते गणजो। बराबर, चलो।